विद्यार्थी मित्रों अने वाले मित्रों सप्तर्षि विद्या संकुल में आपनो हार्दिक स्वागत छे। बाळको आजे धोरण 3 अने विषय छे आसपास। तो आसपासना आगळना वीडियो में मैं तमने अपनी आसपास जोवा मळता प्राणीओ पक्षीओ अने जीवजंतु विषे समझावेलु हतु। तो बाळको आजे आपणे अपनी आसपास जोवा मळता स्थळો વિશે સમજવાનું છે। તમને દરેક બાળકને ખબર હશે કે આપણી આસપાસ કયા કયા સ્થળો આવેલા છે, છતાં પણ આજે આપણે આ વિષયની અંદર થોડી માહિતી મેળવી લઈએ। તો બાળકો હું તમને આપણી આસપાસ આવેલા સ્થળોના ચિત્રો બતાવું છું, એ તમારે જોતું જવાનું અને ધ્યાનથી સાંભળતું જવાનું। તો ચાલો બાળકો સૌથી પહેલું ચિત્ર શાનું છે કોણ કહેશે? हाँ, सौथी पहलू चित्र छे ए शाळा छे, स्कूल नो चित्र छे। आ चित्र देखाय छे ने बाळको तमने? हाँ, ए शाळा नो चित्र छे। आपणे बधा शाळाए जईए छीए ने, त्यां जईने नवा नवा विषयो भणीए छीए, लेसन करीए छीए, स्कूलमां कसरत करीए छीए, भणीए छीए, એવું બધું કાર્ય આપણે શાળામાં જઈને કરીએ છીએ। ત્યાર પછીનું આપણી આસપાસનું જે સ્થળ છે એ ગ્રામ પંચાયતનું ચિત્ર છે, દેખાય છે ને બાળકો? તો ગ્રામ પંચાયત છે આપણને ગામડામાં જોવા મળે। તમે તમારા ગામડે જાઓ વેકેશનમાં ત્યારે મમ્મી પપ્પાને કહેજો કે અમને ગ્રામ પંચાયત બતાવો, તો તમને બતાવશે। ગ્રામ પંચાયતમાં ગામને લગતા જે વહીવટી કામો હોય એ બધા ગ્રામ પંચાયતની અંદર થાય। ત્યાર પછીનું ચિત્ર છે એ બગીચાનું છે, દેખાય છે ને બાળકો? જુઓ આ ત્રીજું ચિત્ર શાનું છે? બગીચાનું। દરેક બાળકોને બગીચો તો બહુ જ ગમે, સાચું ને? હા, બગીચામાં રમવા જવાય, વોકિંગ કરવા જવાય, અને બાળકો તો બગીચામાં એટલા મસ્તીથી દોડતા હોય, કૂદતા હોય, રમત રમતા હોય, મજા આવે ને બગીચામાં જવાની? તમે પણ મમ્મી પપ્પા સાથે બગીચામાં જતા હશો, સાચું ને? હા, તો એ પણ આપણી આસપાસનું એક સ્થળ છે। ત્યાર પછીનું સ્થળ જે છે એ હોસ્પિટલનું ચિત્ર છે, દેખાય છે બાળકો? હા, હોસ્પિટલે આપણે શા માટે જઈએ છીએ? આપણે બીમાર પડ્યા હોય, આપણને કંઈ વાગ્યું હોય કે શરીરને કોઈ પણ પ્રકારની ઈજા થઈ હોય ત્યારે આપણે હોસ્પિટલમાં જઈએ છીએ। એટલે હોસ્પિટલ પણ આપણી આસપાસનું જે સ્થળ છે। ત્યાર પછીનું સ્થળ છે પોસ્ટ ઓફિસનું છે। બાળકો પહેલાંના સમયમાં જ્યારે ફોન હતા નહીં ત્યારે કોઈને સમાચાર પૂછવા હોય ત્યારે આપણે ટપાલ લખતા, ટપાલ કવર એ બધાનું કામ હોય એ પોસ્ટ ઓફિસની અંદર થાય। તો આ પણ એક પોસ્ટ ઓફિસ છે એ આપણી આસપાસનું જે સ્થળ છે। ત્યાર પછીનું ચિત્ર છે એ શાનું છે બાળકો, દેખાય છે ને? હા, એ મંદિરનું ચિત્ર છે। તો મંદિર પણ આપણી આસપાસનું જે સ્થળ છે। મંદિરે તમે જાઓ છો ને બાળકો? હા, સવાર સાંજ આપણે માતાજી અથવા ભગવાનને પગે લાગવા માટે મંદિરે જઈએ છીએ। તો મંદિર એ પણ આપણી આસપાસનું જે એક સ્થળ છે। ત્યાર પછી આગળના સ્થળો જોઈએ બાળકો। દેખાય છે? જો આ પહેલું ચિત્ર છે એ શાનું છે? ખેતરનું ચિત્ર છે। હા, આપણે ગામડે જઈએ અથવા અહીંયા પણ થોડાક દૂર જઈએ એટલે આપણને ખેતર જોવા મળશે। ખેતરની અંદર ઘણા બધા પાકો લહેરાતા હોય, શેરડી હોય, કપાસ હોય, શીંગ હોય,
એ બધું છે એ ખેતરની અંદર જોવા મળે છે. તો ખેતર એ પણ આપણી આસપાસનું જ એક સ્થળ છે. ત્યાર પછીનું ચિત્ર છે એ નદીનું છે, દેખાય છે ને બાળકો? હા, નદી છે એ આપણી માતા કહેવાય, કારણ કે આપણે જ્યાં રહેતા હોય, ગામડે રહેતા હોય તો ગામડે અથવા શહેરમાં રહેતા હોય તો શહેરમાં, પણ પીવાનું બધું પાણી છે એ આપણને નદી પૂરું પાડે છે. એટલા માટે નદીને આપણે માતા તરીકે પણ ઓળખીએ છીએ. તો નદી એ પણ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય. ત્યાર પછીનું ચિત્ર દેખાય છે બાળકો? જુઓ, એ ચિત્ર છે એ કારખાનાનું ચિત્ર છે. તો કારખાના તો ઘણા બધા હોય, એમાં ચોકલેટનું હોય, કાપડ બનાવવાનું કારખાનું હોય, હીરાનું કારખાનું હોય, તો એ કારખાના પણ આપણે જોયા જ હોય. તો એ પણ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય. ત્યાર પછીનું ચિત્ર દેખાય છે બાળકો? તમને ખબર છે આ શાનું ચિત્ર છે? આ થિયેટરનું ચિત્ર છે. તમે પિક્ચર જોવા માટે બહાર જાઓ છો? હા, તો થિયેટરમાં આપણે ફિલ્મ એટલે કે પિક્ચર જોવા માટે બહાર જઈએ છીએ, એટલે થિયેટર પણ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય. ત્યાર પછીનું ચિત્ર છે એ રેલવે સ્ટેશનનું છે. રેલવે સ્ટેશને આપણે એક ગામથી બીજા ગામ, એક સિટીમાંથી બીજા સિટીમાં કે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે રેલ એટલે કે ટ્રેનમાં બેસીને જઈ શકીએ છીએ. એટલા માટે આપણે રેલવે સ્ટેશને જવું પડે. તો રેલવે સ્ટેશન એ પણ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય. ત્યાર પછીનું ચિત્ર દેખાય છે, કયું છે બાળકો? દરેકને ખબર હશે કે આ ચિત્ર છે એ પ્રાણી સંગ્રહાલયનું છે. દરેક બાળકો પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશે. ગયા છો ને બાળકો? હા, ત્યાં આપણને શું જોવા મળે? પ્રાણી જોવા મળે, પક્ષી જોવા મળે, પછી પાણીની અંદર રહેતા પ્રાણીઓ જોવા મળે છે ને બાળકો? હા, વાઘ હોય, સિંહ હોય, ચિત્તા, દીપડા, પક્ષીમાં મોર, પોપટ, ચકલી, પછી પાણીમાં રહેતા પ્રાણીમાં જોઈએ તો કાચબા, મગર, એવા બધા પ્રાણી પક્ષીઓ આપણને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. તો પ્રાણી સંગ્રહાલય એ પણ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય. ત્યાર પછી આગળ જોઈએ બાળકો. જુઓ, આગળ આ ચિત્ર છે એ શાનું છે બાળકો? તો એ છે બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડ તો દરેક બાળકે જોયું છે, ખરું ને? બસ સ્ટેન્ડે આપણે શા માટે જઈએ બાળકો? તો મુસાફરી કરવા માટે. આપણે એક ગામથી બીજા ગામ જવું હોય અથવા સ્કૂલે જવું હોય તો પણ બસની સુવિધાઓ હોય છે. તો બસ બધી ક્યાં ભેગી થાય? ક્યાં ઊભી રહે? બસ સ્ટેન્ડની અંદર. એટલે બસ સ્ટેન્ડ પણ આપણી આસપાસનું એક સ્થળ ગણાય બાળકો. ત્યાર પછીનું ચિત્ર દેખાય છે એ બેંક છે. જુઓ, આ ચિત્ર છે બેંકનું ચિત્ર છે. તો બેંકમાં આપણે શા માટે જઈએ છીએ? બેંકમાં આપણે પૈસાની લેવડ દેવડ એટલે કે જમા, પૈસાને જમા કરવા હોય અથવા રૂપિયા ઉપાડવા હોય તો આપણે બેંકમાં જવું પડે. એટલા માટે બેંક પણ આપણી આસપાસનું એક સ્થળ ગણાય બાળકો. ત્યાર પછીનું ચિત્ર કયું છે? મસ્જિદનું ચિત્ર છે. લોકો નમાઝ પઢવા માટે અને બીજી બધી પૂજા કરવા માટે પણ મસ્જિદની અંદર જતા હોય, અને તમે પણ શહેરમાં અથવા ગામડામાં મસ્જિદ જોઈ હશે. તો મસ્જિદ પણ આપણી આસપાસનું એક સ્થળ ગણાય. ત્યાર પછીનું ચિત્ર
તમને ખબર છે બાળકો આશાનું ચિત્ર છે, એ ચિત્ર છે એ પુસ્તકાલયનું છે, જેને આપણે લાઇબ્રેરી તરીકે ઓળખીએ છીએ. પુસ્તકાલયની અંદર બહુ બધા પુસ્તકો હોય, વાર્તાની નવી નવી ચોપડીઓ હોય, ધર્મગ્રંથો હોય, બીજી ઘણી બધી પુસ્તિકાઓ છે આપણને પુસ્તકાલયમાં જોવા મળે, અને એમાંથી આપણે વાંચવા માટે પુસ્તકો લઈ જઈ શકીએ, ત્યાં બેસીને પણ વાંચી શકીએ. તો પુસ્તકાલય છે એ પણ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય બાળકો. ત્યાર પછીનું ચિત્ર શાનું દેખાય છે બાળકો? તળાવનું ચિત્ર છે. શાનું છે? તળાવ. તો દરેક બાળકે તળાવ જોયું છે, જોયું છે ને બાળકો? હા, ગામમાં તળાવ હોય, શહેરમાં રહેતા હોય તો શહેરમાં પણ હોય. જે પાણી ભરેલું છે એ નાનકડું એવું શહેર અથવા ગામડાની વચ્ચે હોય એને આપણે તળાવ તરીકે ઓળખીએ છીએ. તળાવમાં પણ મછલી, મગર એવું બધું, એવા બધા પ્રાણીઓ રહેતા હોય છે. તો તળાવ છે એ પણ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય. ત્યાર પછીનું ચિત્ર દેખાય છે, તો દરેક બાળકને ખબર છે આપણે ખરીદી કરવા માટે ક્યાં જઈએ બાળકો? તો બજારમાં. હા, તો આ છેલ્લું ચિત્ર છે એ બજારનું ચિત્ર છે. બજારની અંદર કપડાં લેવા હોય તો આપણે બજારમાં જઈએ, બૂટ ચપ્પલ લેવા હોય તો બજારમાં જઈએ, બીજી અનેક વસ્તુઓ, આપણને ઉપયોગી વસ્તુઓ કંઈ લેવા જવું હોય તો આપણે ક્યાં જઈએ? બજારમાં. તો આ બજાર પણ એ આપણી આસપાસનું જ એક સ્થળ ગણાય. જોયું ને બાળકો, આ બધા સ્થળો છે આપણી આસપાસના સ્થળો છે, એના વિશે મેં તમને થોડી થોડી માહિતી આપી છે. તો બાળકો, હોમવર્કની અંદર તમારે ઘર લેસનમાં શું લખવાનું છે? તો મેં તમને જે સ્થળો બતાવ્યા છે એમાંથી તમને ગમતું કોઈ પણ એક સ્થળ હોય, તમને ગમતા સ્થળ વિશે તમારે પાંચ વાક્યો, પાંચથી સાત તમને આવડતા હોય એટલા વાક્યો લખવાના છે.